હાય, હું છું ઈવીએમ. ઓળખો છો મને? નામ તો મારું લાંબુ છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, પણ બધા મને ટૂંકમાં કહે છે ઈવીએમ. તમને મારી રચના વિશે અને હું કઈ રીતે મદદરૂપ થઉં છું એ જાણવાની ઈચ્છા થતી હશે. મારું મગજ અથવા મારો સોફ્ટવેર પ્રોગ્રામ એક વન ટાઈમ પ્રોગ્રામેબલ ચિપ સાથે જોડાયેલો છે અને એ વાંચવો કે બદલવો અશક્ય છે. હું નેટવર્ક, બીજી સિસ્ટમ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટ નથી થઈ શકતો. એનો અર્થ એ કે વાયર કે વાયરલેસ સાધનો વડે કોઈ મને ખોટી રીતે પરિવર્તિત નથી કરી શકતું. ઉત્પાદનની પ્રક્રિયા પહેલા અને દરમિયાન તથા ચૂંટણીઓમાં ઉપયોગ પહેલા હું પરીક્ષણો અને સુરક્ષા ચકાસણીના બહુવિધ સ્તરોમાંથી પસાર થઉં છું. બહુવિધ સ્તરો? આવો હું તમને સમગ્ર પ્રક્રિયા સમજાવું. મારા ઘટકો અધિકૃત છે અને મારું કાર્ય યોગ્ય રીતે થઈ રહ્યું છે એની ખાતરી કરવા BEL અને ECIL ના એન્જિનિયરો દ્વારા મારું ફર્સ્ટ લેવલ ચેક થાય છે. ત્યારબાદ મતદાન માટેની આખરી તૈયારી દરમિયાન મારો મોક ટેસ્ટ લેવાય છે, જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા રેન્ડમલી પસંદ કરાયેલ EVM મશીનો પર ઓછામાં ઓછા 1000 મતો અપાય છે. મતદાન માટેના EVM મશીનોની મત વિસ્તાર સ્તરે ફાળવણી કરવા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સોફ્ટવેર દ્વારા રેન્ડમલી પસંદગી થાય છે. એથી ચૂંટણી પંચ સહિત કોઈ પણ વ્યક્તિ કયું EVM કયા વિસ્તારમાં જશે તે જાણી શકતી નથી. હવે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના નામો વર્ણાનુક્રમમાં બેલેટ યુનિટ પર સેટ કરવામાં આવે છે. વાસ્તવિક મતદાન શરૂ થાય તે પહેલા દરેક ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં હું ઓછામાં ઓછા 50 મતોના વધુ એક મોક પોલમાંથી પસાર થઉં છું. દરેક સ્તર પર પેપર સીલ દ્વારા મારા પર સીલ થાય છે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેના પર સહી કરે છે. ત્યારબાદ તેઓને મારી સાથે સ્ટ્રોંગ રૂમ સુધી આવવાની છૂટ મળે છે, જેને પછી ઉમેદવારો કે તેના એજન્ટોની સહી દ્વારા સીલ કરવામાં આવે છે. અને મતગણતરીના દિવસે ઉમેદવારો અને તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં મતોની ગણતરી થાય છે. આમ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઉમેદવારો દરેક તબક્કે સક્રિય રીતે ભાગ લઈ મારા પર ચાંપતી નજર રાખે છે. વિતેલા વર્ષોમાં મારી સત્યનિષ્ઠા બાબતે પ્રશ્નો ઉપસ્થિત કરતી અરજીઓ 5 જુદી જુદી અદાલતોએ વિચારણામાં લીધી છે. આ 5-5 ન્યાયાલયો એ તારણ પર પહોંચેલ છે કે હું વિશ્વસનીય, ભરોસાપાત્ર અને ચેડારહિત છું. EVM મશીનોના ઉપયોગ દ્વારા ચૂંટણીઓની પવિત્રતા અને સત્યનિષ્ઠા જાળવવી એ ભારતના ચૂંટણી પંચની અવિરત કાર્ય પ્રવૃત્તિ અને રાષ્ટ્રનું ગૌરવ છે.